ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો નમસ્કાર કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે ઓગસ્ટ માસ એટલે કે ઓગસ્ટ મહિનો પૂર્ણ થયો અને હવે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ ગુજરાતી ભાષાની અંદર ધોરણ ત્રણમાં કલશોર રામનું પાઠ્યપુસ્તક આપણે સૌ ભણી રહ્યા છીએ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એકમ બે જેનું નામ છે પોટલા ટપકે ટપ વિદ્યાર્થી મિત્રો આ એકમની અંદર આપણે સૌપ્રથમ ચાલો ગીતડું ગાઈએ ચાલો ગાઈએ ગીતડું એવી એક સરસ મજાનું ગીત આપણે જોયું જેની અંદર જે કવિ છે કવિ કોણ છે પીનાકિન ત્રિવેદી આ કાવ્યના કવિ છે પીના ત્રિવેદી એમણે આ કાવ્ય લખ્યું છે ત્યારબાદ આપણે વાર્તા જોઈ અને હવે આપણે એ વાર્તા ઉપરથી પ્રશ્નોના જવાબ એ આપણે જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નો જોઈએ ચાલો એમાં પહેલો પ્રશ્ન વાદળાએ એવું શું કર્યું જે તમને સૌથી વધારે ગમ્યું વિદ્યાર્થી મિત્રો તો આપણે જવાબ જોઈશું કે વાદળાં રાતા પીળાં ગુલાબી રંગના કપડાં પહેરી ફરવા ગયા તે અમને સૌથી વધારે ગમ્યું વિદ્યાર્થી મિત્રો તમને પણ ગમ્યું હશે બરાબર ને ચાલો આગળ જઈએ બીજો પ્રશ્ન વાર્તામાં જે વાક્ય તમને સૌથી વધુ ગમ્યું હોય તેની નીચે લીટી કરો વિદ્યાર્થી મિત્રો તમે આખી વાર્તા વાંચી હશે તો તમને કયું કઈ લીટી સૌથી વધારે ગમી મને તો નીચેનામાંથી આવાળી લીટી ઘણી ગમી જો હું વાંચું છું નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે વિદ્યાર્થી મિત્રો ઉપર જે રંગબેરંગી કપડાં પહેરીને જે વાદળો નીકળ્યા હતા ફરવા માટે એને જોઈ અને નીચેથી બધા લોકોને શું લાગ્યું કે ઉપર તો સૂર્યોદય થઈ રહ્યો છે વિદ્યાર્થી મિત્રો તમે જો વાર્તા સરસ મજાની વાંચી હશે તો તમને આના વિશે વધારે ખબર પડશે ચાલો ત્યારે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ત્રણ તમને વાદળાનું કયા રંગનું કપડું સૌથી વધારે ગમ્યું વિદ્યાર્થી મિત્રો તમે વિચારો કે તમને વાદળાનું કયા રંગનું કપડું ઘણું જ ગમ્યું વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો અમને વાદળાનું ગુલાબી રંગનું કપડું ઘણું ગમ્યું તમને પીળું પણ ગમે ગુલાબી પણ ગમે તમને જે ગમે એ તમારે લખવાનું મેં અહીંયા લખ્યું છે ગુલાબી રંગનું તમે પણ ગુલાબી રંગનું લખી શકો જવાબ આપણો સાચો ગણાય બરાબર છે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ જઈએ તમે વાદળું હો તો તમે શું શું કરો હું જો વાદળું હોઉં તો હસું ફરું અને વરસવા લાગું વિદ્યાર્થી મિત્રો તમે વિચારો કે અગર જો તમે વાદળ હોવ તો તમે શું કરો આગળ પાંચમો સૂર્ય ઉગે ત્યારે આકાશમાં અને ધરતી પર શું શું થાય વિદ્યાર્થી મિત્રો સૂર્ય ઉગે ત્યારે અંધારું જતું રહે અને શું આવી જાય અને અજવાળું થાય છે બધા પશુ પક્ષીઓ પોતાના રહેઠાણમાંથી બહાર આવીને ખોરાકની શોધમાં જાય છે હજુ આપણે આગળ લખી શકીએ કે મંદિરમાં આરતી થાય છે પતંગિયાઓ ઉડવા લાગે છે પછી જે કિસાન એટલે કે ખેડૂત હોય એ ખેતરે જાય છે આ રીતે આપણે આ જવાબની અંદર આપણે હજુ વધારે જેટલું ઉમેરવું હોય એટલું આપણે ઉમેરી શકીએ વિદ્યાર્થી મિત્રો તમે તમારી રીતે આ જવાબની અંદર હજુ વધારે ઉમેરી શકો તમે લખજો બરાબર આગળ જોઈએ છઠ્ઠો પ્રશ્ન વાદળું ક્યાં વરસે તો તમને સૌથી વધારે ગમે તો વાદળું મારા ઘરે વરસે તો મને સૌથી વધારે ગમે ચાલો આગળ જોઈએ તમે વાદળોનો ગડગડાટ સાંભળો ત્યારે તમને આકાશમાં શું થતું હોય તેવું લાગે છે વિદ્યાર્થી મિત્રો આ જે જવાબ આપેલા છે એ આપણે વાર્તાના આધારે જવાબ લખીએ છીએ બરાબર ને એટલે આપણને તો ખબર જ છે કે જ્યારે વાદળોનો ગડગડાટ થાય ત્યારે આપણને ખબર છે કે વરસાદ પડવાનો છે બરાબર ને વિદ્યાર્થી મિત્રો પણ અહીંયા શું લખ્યું છે કે વાદળો જ જાણે એકબીજાની સાથે તોફાન કરતા હોય તમે તોફાન કરો છો ને તોફાન કરતા હોય તેમ લાગે છે ચાલો આગળ જઈએ આઠમું પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે શું શું ઉડે તમને યાદ છે પવન જ્યારે ઘણો જ બધો ફૂંકાય ત્યારે શું શું ઉડવા લાગે તો મકાનના નળિયા ઉડે પછી પતરા ઉડવા લાગે ધૂળની ડમરીઓ ઉડવા લાગે કચરો ઉડવા લાગે આવું બધું ઉડવા લાગે આવું બધું તમે લખી શકો બરાબર ને આ પ્રશ્નના જવાબમાં વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્નના જવાબ છે એ તમે આપણે જે વાર્તા વાંચી એના ઉપરથી આપેલા છે પણ તમે તમારી રીતે પણ લખી શકો બરાબર પણ એને સંલગ્ન એને જોડાયેલો જવાબ હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આ જે આઠ પ્રશ્નોના જવાબ છે એ તમારે તમારી નોટની અંદર મસ્ત હેડિંગ મારી અને લખી દેવાના નીચેના પ્રશ્નોના જવાબ આપો વિદ્યાર્થી મિત્રો હવે આના પછીના વિડીયોની અંદર હું તમને વર્ષા ઋતુ નામનો એક નિબંધ લખાવીશ ત્યાં સુધી મને રજા આપો